સાવન સંસ્કાર વિદ્યાલય ખાતે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ચિનોર તાલુકાના સાડલી ખાતે આવેલ સાવન સંસ્કાર વિદ્યાલય ખાતે આદ્ર સાવન સંસ્કાર વિદ્યાલય પરિવારના સ્ટાફ દ્વારા ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અવનવા પોશાક સાથે ગરબા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને વિવિધ સ્ટેપ સાથે ગરબા રમ્યા હતા અને મનોરંજન કર્યું હતું. આ ગરબા કાર્યક્રમમાં સાવન સંસ્કાર વિદ્યાલયના શિક્ષકો તેમજ શિક્ષિકાઓ પણ જોડાયા હતા. સંસ્કાર વિદ્યાલયમાં શિક્ષણ સાથે મનોરંજન માટેની અન્ય પ્રવૃત્તિઓ પણ સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. કામરાન નકુમનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, શિનોર. જય માતાજી. આજે 1/10/2022 શનિવારના રોજ શ્રવણ સંસ્કાર વિદ્યાલયમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને એ આયોજનની અંદર દરેક બાળકોએ ટ્રેડિશનલ કપડામાં આવ્યા અને એની સાથે શિક્ષકો પણ તેમની સાથે સહભાગી બન્યા અને ખૂબ જ ઉત્સાહ ઉમંગથી આ આયોજન કરવામાં આવ્યું. એટલી ખાસ કરીને નવરાત્રિ એ બધા જ લોકો માટે ખાસ કરીને બહુ મહત્ત્વનો તહેવાર હોય છે. ખાસ કરીને એક લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે આદ્યશક્તિમાં મહિષાસુર સાથે 9 દિવસ સુધીની જ્યારે યુદ્ધ કરે છે અને 10મા દિવસે મહિષાસુરનો વધ કરે છે એના માટે આ દર વર્ષે આ નવરાત્રિને ખૂબ ધામધૂમથી આપણે ઉજવતા હોઈએ છીએ. ખાસ કરીને આ વર્ષે પણ અમે નવરાત્રિના આયોજનની અંદર ખાસ કરીને અમારા બાળકો ખૂબ એન્જોયમેન્ટ કર્યું અને શિક્ષકો દરેક શિક્ષકોએ પણ ખૂબ એન્જોયમેન્ટ કર્યું અને ખાસ કરીને અમે શિક્ષણની સાથે સંકળાયેલા છીએ અને શિક્ષણની સાથે કંઈક બાળકો માટે યુનિક કરી રહ્યા છે કે જેથી કરીને બાળકોની અંદર જે એક બિઝનેસમેન એટલે કે જે એક આર્થિક રીતે પોતાનું હેન્ડલિંગ કઈ રીતે કરી એનું નાનકડું આયોજન અમે શાળાની અંદર પણ કર્યું જેની અંદર પાણીપુરી, પફ પફ છે, નૂડલ્સ, રાઈસ વગેરે પણ બાળકો માટે અને બાળકો દ્વારા જ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકાય, બાળકો પ્રેક્ટિકલી શીખી શકે એના માટેનું પણ અમે સુંદર મજાનું આયોજન કર્યું અને બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એન્જોયમેન્ટ પણ કર્યું અને ખાસ કરીને અંતમાં એવું કહીશ કે આદ્યશક્તિમાં બધા જ અમારા શ્રવણ પરિવારના બાળકોને શિક્ષકોને આશીર્વચન આપે એવી રીતે હું જય માતાજી.